तो હવે ભૂપત ભયાણી ક્યારે કેસરિયા કરશે એ જોવું રહેશે, પરંતુ હાલ તો તેમણે આમ આદમી પાર્ટી સાથેથી છેડો ફાડી દીધો છે. માત્ર એક વર્ષની અંદર તેમણે આપને અલવિદા કહી દીધું છે. 2022માં તેઓ વિસાવદરથી ચૂંટાયા હતા અને 108ની તે છાપ ધરાવે છે. જાયન્ટ કિલર જીત માટે તેઓ સાબિત થયા હતા અને અત્યાર સુધીની જે સરપંચથી લઈને તેમની ધારાસભ્ય સુધીની જે સફર છે પણ ઘણી રસપ્રદ રહી અને 22 વર્ષ તેઓ ભાજપ સાથે રહ્યા હતા, ભાજપ સાથે કામ કર્યું હતું અને ત્યારબાદ 2022માં તેઓ ભાજપનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં તેઓ વિસાવદરથી ધારાસભ્ય પણ બન્યા, પરંતુ એવું તો શું થયું કે માત્ર ને માત્ર એક વર્ષની અંદર આમ આદમી પાર્ટી પરથી તેમણે મોહ ઉતરી ગયો, મોહ ભંગ થયો અને આખરે હવે ફરી એકવાર તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. તેમને પણ એ સવાલ કરવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ કહ્યું કે હું ભાજપનો જ કાર્યકર્તા છું, હું 22 વર્ષથી ભાજપનો સેવક રહ્યો છું, કાર્યકર્તા છું. એટલે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે તેઓ ભાજપમાં જોડાવાના છે, પરંતુ સત્તાવાર રીતે ક્યારે જાહેરાત થાય છે એની રાહ જોવાઈ રહી છે. ક્યારે તેઓ ભાજપમાં ફરી જશે, ક્યારે તેઓ ઘર વાપસી કરશે એ પણ રાહ જોવાની રહેશે. કેમ કે અત્યારે તેમણે કહી દીધું છે કે તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપના જ કાર્યકર્તા છે. કેમ કે 22 વર્ષ એટલે એક બે દાયકા જેટલો સમય છે તેમણે ભાજપ સાથે ગાળેલો છે અને ત્યારબાદ તેઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં આવ્યા અને આમ આદમી પાર્ટીમાંથી પણ તેમણે છેડો ફાડી દીધો. 10:41 મારી ચેમ્બરમાં મારી હાજરીમાં સ્વૈચ્છિક રીતે તેમણે પોતાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મેં લેખિત અને મૌખિત બંને બાબતો ચકાસ્યા પછી તેમનું ધારાસભ્ય તરીકેનું રાજીનામું એ સ્વીકાર કર્યું છે અને વિધાનસભાના નિયમો પ્રમાણે આગળની ગઠિત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે અને સમય મર્યાદાની અંદર ભારતના ચૂંટણી પંચને પણ તે અંગેની જાણકારી સમયસર કરી દેવામાં આવશે. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમનું રાજીનામું છે એ સ્વીકારી લીધું છે. તેમણે પણ કહ્યું કે તેમણે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને હવે ચૂંટણી પંચને પણ આ જાણકારી આપી દેવામાં આવશે. વિસાવદરમાંથી 2022માંથી તેમણે ભવ્ય જીત મેળવી છે ભૂપત ભાયાણીએ. આખરે હવે એક વર્ષની અંદર જ તેમણે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે. હવે તેઓ કેસરિયા કરી શકે છે. આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે. વાત કરીએ કે રાજીનામાની અસર શું થશે એની પણ થોડી જાણકારી આપે તો આપને લોકસભા ચૂંટણી પહેલાં જ આ મોટો ફટકો મળ્યો છે. કેમ કે વિધાનસભામાં માત્ર 5 સીટો મળી હતી અને એમાંથી પણ એક જે સીટ છે એમાંથી રાજીનામું આપી દીધું છે ભૂપત ભાયાણીએ. વિસાવદર બેઠક પર ફરી ચૂંટણી યોજાશે, કેમ કે હવે ધારાસભ્ય પદ પરથી ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી લીધો એટલે હવે ફરી ત્યાં ચૂંટણીનું આયોજન થશે. અને હવે વસરામ સાગઠિયા જે ઉપપ્રમુખ છે આપના, અત્યાર સુધીમાં કોણે કોણે અલવિદા કહ્યું છે એની જાણકારી આપી રહ્યા છીએ. ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓ આપ નેતા, અત્યાર સુધીમાં જે જે નેતા છે એ આપમાંથી અલવિદા કહીને ગયા છે, આપનો સાથ છોડ્યો છે એ તમામ નામો ટીવી સ્ક્રીન પર પણ તમે જોઈ રહ્યા છો. હરીશ કોઠારી કે જેઓ મહામંત્રી એમનું નામ હોય કે ભેમા ચૌધરી કે જેઓ ઉપપ્રમુખ એમનું નામ હોય, આ તમામ એવા દિગ્ગજ નેતાઓ કે જે આપમાંથી અલવિદા કહી ચૂક્યા છે. સુરત આપના 10 કોર્પોરેટરો, મહેશ સવાણી આ સાથે પણ બીજા મોટા નામો છે, આ તમામ નેતાઓ, વસરામ સાગઠિયા જે ઉપપ્રમુખ આપના રહી ચૂક્યા છે, આ તમામ એવા દિગ્ગજ નામો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેમણે આપ સાથે છેડો ફાડી લીધો છે. ગુજરાતમાં આપનો કઈ પ્રકારનો ઇતિહાસ છે આપને જણાવીએ. 6 વોર્ડની 4-4 મળીને 24 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી. ધીમે ધીમે પગ પેસારો કર્યો હતો ગુજરાતમાં. 2 વોર્ડમાં ભાજપની પેનલ તોડવામાં તેમને સફળતા મળી હતી. સુરતમાં આપના 27 ઉમેદવારો છે એ ચૂંટણી જીત્યા હતા, પરંતુ ધીમે ધીમે જેમ તેઓ પગ જમાવતા ગયા હવે અને લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે એટલે આખો આ ખેલ છે ચૂંટણીને લઈને શરૂ થઈ ગયો છે અને હવે જે પક્ષ પલટુની મોસમ છે એ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે.
કિરીટભાઈ, આપનું સ્વાગત છે ટીવી નાઇનમાં. કિરીટભાઈ, જે રીતે અત્યાર સુધી ભૂપત ભાયાણીનું જે ઇતિહાસ રહ્યો છે, તેઓ ભાજપમાં 22 વર્ષથી કામ કરતા હતા અને ભાજપ છોડીને જ્યારે આમ આદમી પાર્ટીમાં એ જોડાયા ત્યારે પણ તેમનું કહેવું હતું કે હું કામ માટે વિકાસ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું અને ફરી એકવાર હવે તેમણે આપનો સાથ છોડી દીધો છે. એટલે લોકસભાની ચૂંટણી પહેલા જે પાર્ટી પલટુની મોસમ છે શરૂ થઈ ગઈ છે અને એના શ્રી ગણેશ ભૂપત ભાયાણીએ કરી દીધા. બહુ સાચી વાત છે બેન. કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિએ કામ કરવું હોય તો એ કોંગ્રેસ હોય, આપ હોય કે ભાજપ હોય, ગમે તેમાં રહીને કરી શકે. બીજું કે જેને સમાજ સેવા જ કરવી છે એને પાર્ટીમાં જોડાવાની પણ જરૂર નથી, ગમે ત્યારે ગમે ત્યાં રહીને પણ સમાજ સેવા કરી શકે. અત્યાર સુધી ભૂપતભાઈને એવું કહેતા હતા કે ભાજપની અંદર લોકોના કામ નથી થતા એટલે આપમાં જઈને અમે લોકોના કામ કરીશું. લોકોએ એમના ઉપર ભરોસો મૂક્યો, આપની અંદર એમને ધારાસભ્ય બનાવ્યા અને હવે ફરીથી ભાજપની અંદર જઈ અને એ એ કયા પ્રકારના કામો કરવા માંગે છે, પોતાના કામો કરવા માંગે છે કે સમાજના કામો કરવા માંગે છે. અને બીજી બાબત કે જ્યારે લોકોએ એમના ઉપર ભરોસો મૂક્યો હોય અને અધ વચ્ચેથી માત્ર એક વર્ષની અંદર રાજીનામું આપી અને લોકોનો ભરોસો તોડવો એ યોગ્ય બાબત નથી. એટલે કિરીટભાઈ, જે પ્રમાણે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમની જે પ્રતિક્રિયા આવી રહી છે એટલે એ તો સીધા જ ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી આવે છે એટલે જ આ થયું છે. તો શું હજુ કોઈ આપમાંથી કે પછી કોંગ્રેસ પક્ષમાંથી, કેમ કે ચૂંટણી આવતી હોય છે એટલે તમારા પક્ષના લોકો પણ જતા જ હોય છે, આપ હોય કે કોંગ્રેસ હોય, ભાજપમાં જોડાતા હોય છે, તો શું ચૂંટણી પહેલા હજી પણ કોઈ નામો ચર્ચામાં આવી શકે છે? કોંગ્રેસે પહેલા પણ કહ્યું કે આપ એ ભાજપની બી ટીમ છે અને કોંગ્રેસને હરાવવા માટે જ આપના લોકોએ ઉભા રાખ્યા હતા. એટલે ટૂંક સમયની અંદર આપના કિરીટભાઈ કોંગ્રેસ કિરીટભાઈ કોંગ્રેસના કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જોડાય છે એટલે બે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ક્યારે જોડાયા? એમના ઉપર એમને એમના કોઈ હેરાનગતિ કરવામાં આવી, એમના ધંધા બંધ કરી દેવામાં આવ્યા, એમને હેરાનગતિ કરવામાં આવી, તો પછી તમે આપને આપને તમે કેવી રીતે આપને તમે ભાજપની બી ટીમ કેવી રીતે કહો છો? જેમ તમારા પર પ્રેશર આવે તેમ આપના નેતા પર પણ પ્રેશર હોય શકે ને, એવી રીતે પણ જોડાતા હોય? સમજી લો કે અત્યારે જે ભૂપત ભાયાણી છે એમના બિઝનેસ નહોતો કે એવા એમનો કોઈ ધંધો નહોતો કે એમને દબાવી શકાય. એક સામાન્ય વર્કર હતા તો એમને ડરવાની જરૂર નહોતી. પણ કિરીટભાઈ, એક ધારાસભ્ય તરીકે તમને શું કોઈ ડરાવે, તમારા પર કોઈ પ્રેશર કરે તો શું તમે પાર્ટી છોડી દો? કોઈ પ્રેશર થી કોઈ પાર્ટી છોડી શકે? બધા બેન, તમે ભાજપની અંદર મોટા ભાગના ધારાસભ્યો ગયા, કેમ ગયા? એમને જેલમાં પૂરી દેવામાં પરસોતન સોલર અમારા સાબરિયા હતા તો એમને જેલમાં પૂરી દેવામાં આવે, એમના ઉપર કેસ કરવામાં આવે, એમના એમના ભાગીદારોને એમના પરિવારના સભ્યોને હેરાન કરવામાં આવે. બધા માણસો, બધા ધારાસભ્યો માનસિક રીતે બધા મજબૂત ના હોય શકે. એટલે ટૂંકમાં લોકસભાની ચૂંટણી આવે છે એટલે એ પહેલા તમને આ ભાજપનું ષડયંત્ર લાગે છે? બેન, ભાજપનું પણ હોય શકે કે આપનું પણ હોય શકે, ષડયંત્ર તો કોને કઈ રીતે ખબર પડે. ઠીક છે કિરીટભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે કોંગ્રેસના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને કોંગ્રેસના નેતા પણ એવું કહી રહ્યા છે કે અમે પહેલા જ કહેતા હતા કે આમ આદમી પાર્ટી છે એ ભારતની ભાજપની બી ટીમ છે, એટલે ક્યાંક એ પ્રકારે પણ અત્યારે જે ગાઢ સર્જાયો છે એને બી ટીમ માની રહ્યા છે. પરંતુ અત્યારના જે સમાચાર છે મહત્વપૂર્ણ કે ભૂપત ભાયાણી હવે આમ આદમીના કોઈ પણ પ્રકારના નેતા ધારાસભ્ય નથી રહ્યા, હવે તેઓએ રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ક્યારે કેસરિયા કરશે એ જોવાનું રહેશે.